નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું બાયસેગ ઉપર હું સ્વાગત કરું છું. છેલ્લા ત્રણેક સોમવારથી આપ સૌ બાયસેગના માધ્યમે કથન કેન્દ્રિત સાહિત્ય વિષયક વાર્તાલાપ રસપૂર્વક અને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છો. મિત્રો, આજે આ જ દોરને આગળ ધપાવતા આપણે મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્ય અને તેના મુખ્ય બે સ્વરૂપો આખ્યાન અને પદ્ય વાર્તા વિષયક વાર્તાલાપ કરીશું. મિત્રો, આપણા આનંદની વાત એ છે કે આજે આ મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્ય વિષયક વાર્તાલાપ કરવા માટે આપણી સાથે આપણી ભાષાના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસુ ડૉક્ટર હસુ યાજ્ઞિક આપણી વચ્ચે છે. હસુભાઈનો પરિચય આપું તો હસુભાઈએ ગુજરાત સરકારની વિવિધ કોલેજોમાં, ખાસ કરીને ગુજરાત કોલેજમાં 18 વર્ષ સુધી સેવાઓ આપી છે. સાથે ગુજરાત સાહિત્ય અકાદમી એના મહામાત્ર તરીકે તેમણે 16 વર્ષ સુધી સેવા આપી છે. છેલ્લા 10 વર્ષથી તેઓ જુદી જુદી UGCની જે વિવિધ સ્ટાફ કોલેજો છે અને IAS ની વિવિધ ટ્રેનિંગ સેન્ટરો જે છે એ ટ્રેનિંગ સેન્ટરોની અંદર છેલ્લા 10 વર્ષથી વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તેઓ સેવારત છે. તેમની પાસેથી આપણને ગુજરાતી ભાષા સાહિત્યના નવલકથા, ટૂંકી વાર્તા, વિવેચન, લોકસાહિત્ય, સંત સાહિત્ય, સંગીત વગેરે વિષયક 150 જેટલા પુસ્તકો આપણને પ્રાપ્ત થાય છે. તાજેતરમાં તેમના તરફથી ગુજરાતના આદિવાસી લોકસાહિત્ય પરનો વિગતપૂર્ણ ઇતિહાસ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રવાહ અને સ્વરૂપ વિષયક એકદમ નવા જ અભિગમથી લખાયેલા પુસ્તકો આપણને પ્રાપ્ત થયા છે. વિવિધ યુનિવર્સિટીની અંદર ડૉક્ટર હસુ યાજ્ઞિકના આ સંપાદનો અભ્યાસક્રમની અંદર મુકાયેલા છે, જે આપ સૌ જાણો છો. એમના આ મહામૂલા કાર્ય બદલ એમને લંડન ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેલોશિપ, સ્કાયલાર્ક એવોર્ડ, મેઘાણી લાઈફ એચિવમેન્ટ એવોર્ડ, હેમચંદ્રાચાર્ય એવોર્ડ અને કવિ કાગ એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે. આ સાથે મારી ડાબી બાજુમાં જે બેઠા છે અને જે આજના આ વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવાના છે તે મિત્ર શ્યામજી ચૌહાણનું પણ અત્રે આપ સૌ વતી સ્વાગત કરું છું. માય સેલ્ફ રવજી રોકડ, હું શ્રી કેવોશાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપું છું. મિત્રો, આટલી ભૂમિકા બાદ આપ સૌ વતી હું ડૉક્ટર હસુ યાજ્ઞિકને વિનંતી કરું કે તેઓ કથન કેન્દ્રિત સાહિત્ય એટલે શું અને મધ્યકાળ સંદર્ભે એ કેવી અને કેટલી લાક્ષણિકતાઓ ધરાવે છે એના વિશે વિગતે વાત કરે. ડૉક્ટર હસુ યાજ્ઞિક, નમસ્કાર. છાત્ર મિત્રો અને અધ્યાપક મિત્રો, આજે એક શુભ દિવસે, શિક્ષક દિન નિમિત્તે આપણે આ કથા કેન્દ્રિત સાહિત્યના મધ્યકાળના વિવિધ પાસાઓની વાત કરીએ છીએ. રોકડ સાહેબે જે પ્રશ્ન કર્યો એમાં મુખ્ય બે પ્રશ્નના અંગ છે. એમાં પહેલું, કથા કેન્દ્રિત સાહિત્ય એ શું અને કથા કેન્દ્રિત સાહિત્ય આધુનિક કથા કેન્દ્રિત સાહિત્યથી ક્યાં કેટલે અંશે જુદું પડે. તો કથા કેન્દ્રિત સાહિત્યની વિભાવના અંગે વિવિધ તબક્કે આપને આ અગાઉ વાત થઈ હશે. આજે આપણે જ્યારે મધ્યકાળના સંદર્ભે એનો વિચાર કરીએ છીએ ત્યારે કથા કેન્દ્રિત સાહિત્ય એવું આપણે જ્યારે પર્યાય પ્રયોજીએ ત્યારે એનો અર્થ સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ તો આના મૂળમાં એ
કથા કેન્દ્રિત સાહિત્યના એવા આપણા ગુજરાતી પર્યાયના મૂળમાં નેરેટિવ લિટરેચર એવો અંગ્રેજીનો પર્યાય છે. એ નેરેટિવ લિટરેચરનું સામાન્ય રીતે આપણે કથા સાહિત્ય એવું કરતા હતા, અને હવે આપણે આ માટેનો શબ્દ પ્રયોગ કરીએ છીએ કથા જેના કેન્દ્રમાં છે એવા પ્રકારનું સાહિત્ય. એટલે આ સાહિત્ય એ કઈ રીતે જુદું પડે છે, તો એમાં કથાના કેન્દ્રમાં આખી કથા એના જેના કેન્દ્રમાં છે એવા પ્રકારનું સાહિત્ય છે. તો આધુનિક જે આપણી પાસે જેના કેન્દ્રમાં કથા છે એવા નવલકથા છે, નાટક છે, આ વગેરે સ્વરૂપો કથા કેન્દ્રિત છે. તો એના કરતાં મધ્યકાળના કથા કેન્દ્રિત સ્વરૂપો કયા, અને તાત્વિક રીતે એ સ્વરૂપો આપણા આજના આધુનિક સ્વરૂપોથી કથા કેન્દ્રિત સાહિત્યથી ક્યાં જુદા પડે, તો એમાં બે મુખ્ય લક્ષણો આપણને જોવા મળે છે કે આ બંનેના કેન્દ્રમાં છે તો કથા જ કેન્દ્રમાં, અને એની જે રીત છે, ડિવાઇસ છે, કથાના માધ્યમે કશું કહેવું, કથાના માધ્યમે રસ પ્રવાહ આપવો, એ બંનેમાં છે. પણ એ પહોંચાડવાની જે પદ્ધતિ છે એ આખી ભિન્ન પ્રકારની છે. આધુનિક કથા કેન્દ્રિત સાહિત્ય એ કાં તો વ્યક્તિગત રૂપે વાચન રૂપે અનુભવવાનું છે, અને નાટક જેવા સ્વરૂપો હોય તો વાચન ઉપરાંત એને આપણે જોઈએ આસ્વાદીએ છીએ. જ્યારે આ મધ્યકાળનું સાહિત્ય કથા કેન્દ્રિત સાહિત્ય છે એ આ પ્રકારનું વ્યક્તિગત વાચન પરિશીલનનું પરિણામ નથી હોતું. કાં તો લખનાર પોતે પોતાની કૃતિ એક પરફોર્મન્સના રૂપમાં રજૂ કરે છે, અથવા તો એનો કોઈ સહગામી એ આપે. દાખલા તરીકે શામળનો વાર્તાકાર, તો શામળ પોતે વાંચતો, એના મિત્ર ગુમાન બારોટ એ આપતા, અને પછી આ કવા એના અનુગામીઓ દ્વારા પણ વંચાતી કહેવાતી રહી, એમ આખ્યાનમાં પણ એ આવ્યું. એટલે આખો ભેદ જે છે એ છે કે આપણે આ બેઠા બેઠા વાચકને પોતાની રીતે વાંચવું સમજવાનું હોય ત્યારે એ માટેના જે સાધનો ઉપકરણો હોય એક એને બદલે જ્યારે કોઈ કૃતિ એક શ્રવ્યના રૂપમાં સાંભળીને શ્રોતાને ગ્રહણ કરવાની હોય ત્યારે એના સ્વરૂપમાં કેટલોક તાત્વિક ભેદ આખો ઊભો થાય છે. એટલે મુખ્ય આપણે લક્ષણો જોયા, એના કેન્દ્રમાં કથા છે અને એનું આધુનિકમાં માત્ર વાચન છે, જ્યારે અહીં જે છે એ વાચન એ કેન્દ્રમાં નથી પણ શ્રવણ છે. એટલે શ્રવણ છે એને કારણે આ પ્રકારને આપણે ડિસ્કોર્સ કહી શકીએ. ફોક લિટરેચર એઝ ડિસ્કોર્સ, એ રીતે કેટલેક અંશે મધ્યકાળનું લિખિત સાહિત્ય જે આપણને હસ્તપ્રતના રૂપમાં મળે છે એ પણ એક પ્રકારનો ડિસ્કોર્સ છે, સંભાષણ છે. એ આજે પણ લિખિત રૂપનું સંભાષણ છે, જ્યારે પહેલું એ વાચિક રૂપનું, ક્યાંક આંગિક રૂપનું, એટલે એ નેરેશનમાં માત્ર નેરેશન જ ન રહે, ક્યાંક કથનની સાથે સાથે ગાન પણ આવે, અને એ પદાર્થથી થતો એ અભિનય પણ આવે, અને એમાં જેમ જેમ બોલાતું જાય, રજૂ થતું જાય, તેમ તેમ એને ગ્રહણ કરવાનું થાય, અને જેમ જેમ માએ સામેનો પક્ષ એને ગ્રહણ કરે, સમજે, તેમ તેમ એના સ્પર્શ મર્મને સ્પર્શે, અને જેમ જેમ મર્મને સ્પર્શતું જાય એમ એના ચિત્તમાં આકાર થાય. હવે તમે જોઈ શકશો, એક તરફ આપણી આધુનિક વાચનની રીતિ વાંચે છે અને પોતાની મનની રંગભૂમિમાં એ દૃશ્યો અનુભવે છે, આત્મસાત કરે છે અને રસનિષ્પત્તિ થાય છે. એ જ વસ્તુ વાચનના બદલે અન્ય કોઈ કહે છે, રજૂ કરે છે, એને આત્મસાત કરે છે અને એ આવે છે. એટલે આ પદ્ધતિ છે એ વાયુમાં શિલ્પ કંડારવાની છે, પથ્થરમાં શિલ્પ દોરવું કે રંગરેખાથી ચિત્ર કરવું એના કરતાં વાયુમાંથી જ એક આકાર ઊભો કરવો એક મોટું આહ્વાન આ પાસે છે. જો આ વાત આપણે બરાબર ન સમજીએ તો
આપણે મધ્યકાળના કે પ્રાચીન સમયના કોઈ પણ કથા કેન્દ્રિત સાહિત્યને સમજી ન શકીએ. એટલે આ વાયુના શિલ્પ દોરવા એ એક એનું મહત્ત્વનો તાત્વિક ભેદ છે. અને એ જ એ ભેદને કારણે આજે આપણે મધ્યકાલીન અને અર્વાચીન જુદા પડે છે. ત્યાં મધ્યકાલીનમાં એ વક્તા અને શ્રોતા એ બંને ઉપેક્ષિત છે. એના સ્વરૂપોમાં રાસ, આખ્યાન, પદ્યવાર્તા અને પ્રબંધ, જે ખરેખર પ્રબંધ શબ્દ નહીં પણ એને વીરગાથા શબ્દ વાપરવો જોઈએ, એ આપણે ચર્ચા કરીશું. એટલે એ મુખ્ય છે. જ્યારે આજનું અર્વાચીન એ વ્યક્તિગત વાચન છે. એના મુખ્ય સ્વરૂપોમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક વગેરેનો થાય છે. અને આ પરફોર્મન્સને કારણે આ બધા જુદા પડે છે. અને એ ભેદ આપણે પૌરાત્ય મીમાંસકોએ કઈ સંજ્ઞા વાપરી હતી અંગ્રેજીમાં, જેના માટે નેરેટિવ લિટરેચર એવો શબ્દ પ્રયોજ્યો. આજે આપણે એને કથા સાહિત્ય કહ્યું તો આપણા પૂર્વના મીમાંસકો, એટલે પૂર્વના મીમાંસકો એટલે ભોજથી શરૂ કરીને તે છેક હેમચંદ્રાચાર્ય, કારણ કે ગુજરાતી જ્યારે જન્મ ચૂકી હતી ત્યારે આપણે સામે હેમચંદ્રાચાર્ય જેવી એક પ્રખર પ્રતિભા આવે છે, તો એમને આ પ્રકારને પ્રબંધ નામ આપ્યું છે. એટલા માટે આગળ જ કહ્યું કે ઐતિહાસિક વ્યક્તિ કે ઘટના માટેના સ્વરૂપને પ્રબંધ તરીકે ઓળખવું એમાં કેટલીક પાયાની ભૂલ છે. ખરેખર કથા કેન્દ્રિત સાહિત્ય માટેની જે આખી વિભાવના છે એમાં પ્રબંધ પ્રકૃષ્ટ કૃત બંધન, જે કૃતિમાં કોઈ કથાના આદિ, મધ્ય અને અંત ગદ્ય વા પદ્યમાં બાંધેલા છે તે કૃતિ પ્રબંધ. અને આ પ્રબંધાત્મક કાવ્ય એના પ્રકારો એણે આપેલા છે હેમચંદ્રાચાર્યે. આપણે નજીકમાં નજીક, કારણ કે એની પાસે પ્રાકૃતના, અપભ્રંશના, ગુર્જર ક્ષેત્રના, રાજસ્થાન મારું ગુર્જર ક્ષેત્રના નમૂનાઓ હતા. એટલે પહેલાં ભોજે આપ્યું, એ ભોજના પછી આપણને જે મળે છે એ હેમચંદ્રાચાર્યમાં. એમાં પ્રબંધ કાવ્યના લક્ષણો એમણે બે રીતે પ્રબંધ કાવ્યને એમણે વિભક્ત કર્યું છે. એમાં પ્રબંધ છે એ પ્રેક્ષ્ય અને શ્રવ્ય, શ્રવ્યને માટે શ્રાવ્ય એ પણ આપણે પ્રયોજીએ છીએ. શ્રવણ એ રીતે શ્રવ્ય, જે જોવાતી કલા. આજે આધુનિક વિવેચના આપણે બે પ્રકાર પાડીએ, એ કેટલીક આંખની કલા એટલે પ્રેક્ષ્ય અને કાનની કલા એટલે શ્રવ્ય. એટલે પ્રેક્ષ્યમાં આપણે બે વસ્તુ, એ ગાન દ્વારા રજૂ થાય અને પઠન દ્વારા રજૂ થાય. તો એના ગેયના પ્રકારો ડોંબિક, ભાણ વગેરેને ચર્ચા કરી છે. અને પ્રેક્ષ્યના પ્રકારોમાં, પાઠ્યના પ્રકારોમાં નાટકના વિવિધ પ્રકારોનો સમાવેશ કર્યો છે. એમાં જે શ્રવ્યનો જે પ્રકાર છે એ શ્રવ્ય પ્રકારમાં મહાકાવ્ય, આ બધામાં જો કથા કેન્દ્રિત છે, મહાકાવ્યમાં પણ કથા હોય, આખ્યાન, આખ્યાયિકા, અને ત્રીજો મોટો ભાગ છે એ કથાનો છે. અને હેમચંદ્રાચાર્યે આપેલા આ કથાના ભોજથી માંડીને હેમચંદ્રાચાર્ય સુધી વિવિધ દૃષ્ટિકોણથી કથાનું વિભાગીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો ઉપાખ્યાન, બીજો આખ્યાન, ત્રીજું નિદર્શન, ચોથું પ્રવલિકા, ચોથું પાંચમું મંથલિકા, છઠ્ઠું મણિકુલ્યા, સાત પરિકથા, ખંડકથા, સકલકથા, ઉપકથા, બૃહદ કથા. આ બધા આપણે જોશો તો કન્ટેન્ટના આધારે કથાનો પ્રકાર કેવો છે એને આધારે કર્યું છે. અને કથાનું નિરૂપણ એને સમગ્ર કથા છે કે ખંડ છે એને આધારે કર્યું છે. એટલે આ માટે આપણે કથાના કેન્દ્રમાં પૌરાત્ય મીમાંસાએ જે કહ્યું એના તારણના આપણે ત્રણ ચાર મુદ્દા તારવીએ તો આપણે જેને નેરેટિવ લિટરેચર કહીએ, આજની પરિભાષામાં કથા સાહિત્ય, કથા કેન્દ્રિત સાહિત્ય કહીએ, એ માટેનો આપણો શબ્દ એ પ્રબંધાત્મક કાવ્યમ
કારણ કે કાવ્ય એટલે કાવ્યમાં આજે આપણે જેને લિટરેચર કહીએ છીએ એનું કોન્ટ્રીબ્યુશન એનો અર્થ સાથે છે. બીજું, આ સ્વરૂપ મધ્યકાળ પ્રાચીન અને મધ્યકાળમાં રજૂઆતના આધારે આંખની અને કાનની કલા રૂપે પ્રવર્તતું હતું. ત્રીજું, મધ્યકાળના સ્વરૂપોમાં રાસ, આખ્યાન, પદ્યવાર્તા અને ઐતિહાસિક ઘટનામૂલક કાવ્યો એટલે કે વીરગાથા જેને આપણે પ્રબંધ કહીએ છીએ એ મુખ્ય છે. અને ચોથું એનું લક્ષણ છે, એ માત્ર કૃતિના આંતર પ્રકારને જ નહીં પરંતુ એની રજૂઆતને પણ અહીં લક્ષમાં આપણે રાખવી જોઈએ. એક મોટા સમૂહની પાસે જતી આ રચના છે એટલે એ રીતે આખો આ પૌરાત્ય મીમાંસા અને આજની મીમાંસા એ આપણો વિકાસ આ રીતે આપણે સ્પષ્ટ થાય છે. તો હવે આપણા જે મહત્ત્વના સ્વરૂપોની વાત કરી તો એમાં આખ્યાન એ અત્યંત મહત્ત્વનું, પ્રભાવક અને મધ્યકાળનું વિશેષ રૂપ છે. તો મારા મિત્ર પ્રોફેસર ડૉક્ટર રવજીભાઈને વિનંતી કે તેઓ આખ્યાન વિશે આપણને કહે. વિદ્યાર્થી મિત્રો, શ્રી હસુભાઈએ બહુ સરસ રીતે આપણી સામે મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્યનો આખો ગ્રાફ મૂકી આપ્યો. એમણે બહુ લાઘવપૂર્વક આપણી સામે એ વાત મૂકી કે મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્યમાં માત્ર કથન નહીં પણ એની સાથે સાથે ગાયન, વાદન અને અભિનય પણ જોડાયેલા છે. એટલે કે મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્ય એ માત્ર વાંચવા માટેનું સાહિત્ય નથી પણ જોવા અને સાંભળવા માટેનું સાહિત્ય છે. આ સાથે હસુભાઈએ હેમચંદ્રાચાર્યનો આધાર લઈ આપણી સામે પ્રબંધ કાવ્યના મુખ્ય બે પ્રકારો મૂક્યા, એક પ્રેક્ષ્ય અને બીજું શ્રવ્ય. એમાં શ્રવ્યના એણે ચાર પ્રકારો દર્શાવ્યા, મહાકાવ્ય, આખ્યાયિકા, ખંડકાવ્ય અને ચંપુ. એમાંના કથાકાવ્યના એણે 11 સ્વરૂપો દર્શાવ્યા. આ 11 સ્વરૂપોમાં એનું બીજું સ્વરૂપ જે છે એ છે આખ્યાન. આ આખ્યાન પણ અસુભાઈ એ રીતે માત્ર કથન કેન્દ્રિત નહીં પણ ગાયન, વાદન અને અભિનય સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ છે. એટલે તો આપણા વિદ્વાનોએ જ્યારે જ્યારે આખ્યાન વિષયક વાત કરી ત્યારે એક વાત ઉપર એણે ભાર મૂક્યો કે આખ્યાન એ પરફોર્મિંગ આર્ટ છે. આ પરફોર્મન્સ કેવા પ્રકારનું હોય? અહીં આપણને એ પ્રકારનો એક પ્રશ્ન થાય કે મધ્યકાળની અંદર લોક સમુદાય સામે પરફોર્મન્સ કેવા પ્રકારનું હશે, એ દ્રશ્ય કઈ રીતે બતાવતા હશે અને એનું પ્રસ્તુતિકરણ કેવા પ્રકારનું હશે? તો મિત્રો, એ સમયે વાર્તા અને કથાકારો જે રીતે હતા એ રીતે માણભટ્ટ હતા. આ માણભટ્ટ પોતાના માણના સહારે, માણના માધ્યમે એ પ્રેક્ષકો સામે આખ્યાનનું પ્રસ્તુતિકરણ કરતા. કોઈ નાકર જેવો કથાકાર, આખ્યાનકાર આખ્યાન રચતો હશે અને માણભટ્ટ જેવો એનું પ્રસ્તુતિકરણ કરતો હશે. મિત્રો, આપણા પ્રેમાનંદ તો એવા કલાકાર હતા કે તેઓ પોતે જ આખ્યાન રચતા અને પોતે જ એનું પ્રસ્તુતિકરણ કરતા. આ પ્રસ્તુતિકરણ કેવા પ્રકારનું હોય એની એક ઝલક આપણને મળી રહે એટલા માટે આપણા છેલ્લા આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યા એમણે નળાખ્યાન માણ ઉપર રજૂ કરેલું, એના થોડાક અંશો જોઈએ તાકી આ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય, આ પ્રસ્તુતિકરણ કેવા પ્રકારનું હોય, આ પરફોર્મન્સ કેવા પ્રકારનું હોય એની પ્રાથમિક સમજ આપણને મળી રહે. તો આપણે આ માણભટ્ટ એવા ધાર્મિકલાલ પંડ્યાએ જે નળાખ્યાન કહેલું એના અંશો જોઈએ.
મિત્રો, આખ્યાન પ્રસ્તુતિકરણની આટલી પ્રાથમિક સમજ સાથે હવે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન, તેની વિકાસરેખાના મહત્વના તબક્કાઓ, એનું સ્વરૂપ, એની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો આખ્યાન શબ્દ મૂળ સંસ્કૃત વ્યાકરણ મુજબ ચક્ષિંગ વ્યક્તાયામ વાચે અયમ દર્શને અપી, ચક્ષિંગ વક્તાયામ વાચી અયમ દર્શને અપી એ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં વ્યાકરણના નિયમ મુજબ ચક્ષિંગનો વિકાર થતા ખ્યાન પદ બને છે અને પછી ખ્યાન પદ ખ્યાધાતુનું રૂપ ધારણ કરે છે. આ ખ્યાધાતુને ઉપસર્ગ આ લાગતા આખ્યાન શબ્દ બને છે. મિત્રો, સંસ્કૃતમાં ચક્ષિંગનો અર્થ કહેવું થાય છે, જે આપણા મધ્યકાલીન આખ્યાનને બરાબર બંધ બેસતો છે. એટલે જ આપણા આલંકારિકોએ આખ્યાનનું લક્ષણ દર્શાવતા એક વાત કરી કે આખ્યાનમ પૂર્વ વૃતોક્તિ, અર્થાત પૂર્વે બની ગયેલા કોઈ બનાવનું કથન એટલે આખ્યાન. આ આખ્યાનની પરંપરા આપણે ત્યાં અત્યંત પ્રાચીન કાળથી ચાલી આવે છે. જો કે વૈદિક કાળની અંદર એટલે કે વેદોની અંદર ક્યાંય આખ્યાન શબ્દ ઉલ્લેખાયો નથી, પરંતુ આપણા આખ્યાનકારોએ આખ્યાન રચવા માટે જે કથાનો સહારો લીધો છે એ કથાઓના મૂળ આપણને વેદમાં જોવા મળે. આખ્યાન સંજ્ઞાનો સૌ પ્રથમ પ્રયોગ આપણને બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોમાં જોવા મળે છે. ઐત્રેય બ્રાહ્મણની અંદર જ્યાં સુનાશેપની કથા મૂકવામાં આવી છે ત્યાં તો સ્પષ્ટપણે એ રીતે કહેવાયું છે કે સુનાશેપ આખ્યાનમ. એટલું જ નહીં, આ સુનાશેપ આખ્યાનના અંતમાં જે ફલશ્રુતિ આપવામાં આવી છે એ ફલશ્રુતિ પણ તત્વતઃ આપણા મધ્યકાલીન આખ્યાનોને મળતી આવે એ પ્રકારની છે. આ ઉપરાંત શાંખાયન, આરણ્યક, નિરૂપ વગેરે ગ્રંથોની અંદર આખ્યાન શબ્દ અને એના અર્થઘટનો આપ્યા છે. આપણા સંસ્કૃત વ્યાકરણી પાણિનીએ પણ પોતાના અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર આખ્યાન શબ્દ અને તેના ત્રણેક અર્થો આપ્યા છે. ભારતીય કાવ્યશાસ્ત્રને ધ્યાનમાં લઈને વાત કરીએ તો ઈસવીસન 1005 થી 1050ના ગાળામાં થઈ ગયેલા આપણા ભારતીય મીમાંસક ભોજ, એમણે આખ્યાનની બહુ સુંદર વ્યાખ્યા આપી છે. આવી જ વ્યાખ્યા ઈસવીસન 1110ની અંદર થઈ ગયેલા હેમચંદ્રાચાર્યે પોતાના કાવ્યાનુશાસનમાં આપી છે. મિત્રો, આ બંને વ્યાખ્યા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એમાં એના ઉત્તરાર્ધમાં, બંને વ્યાખ્યાના ઉત્તરાર્ધમાં અંડરલાઇન કરાયેલી છે. એ એટલા માટે કરી છે કે આ બંને વ્યાખ્યાને તમે તુલનાત્મક દ્રષ્ટિકોણથી જોઈ શકો એમ છો, કારણ કે બંનેના ઉત્તરાર્ધ એક સરખા મળતા આવે એ પ્રકારના છે. આટલી પૂર્વ ભૂમિકા સાથે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની વિકાસરેખાના મહત્વના તબક્કાઓ જોઈએ તો ગુજરાતી ભાષામાં આખ્યાનનું બીજારોપણ નરસિંહ મહેતાના સુદામા ચરિત્રથી થાય છે. બાદમાં વીરસિંહ, જનાર્દન, કર્મણ વગેરેની રચનાઓમાં આ બીજ આપણને અંકુરિત થયેલું જોવા મળે છે. આ બીજનો ફણગો તો ફૂટે છે ભાલણથી. ભાલણ પાસેથી આપણને માતબર સંખ્યામાં ઉત્તમ કોટીના આખ્યાનો પ્રાપ્ત થાય છે. એટલે તો આપણે ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખાવ્યા છે. ભાલણ પછી
આખ્યાનના આ પ્રવાહને આગળ ધપાવવામાં નાકર, વજીયો, વિષ્ણુદાસ, ગોપાલદાસ વણિક, કપિલ મુનિ, રામભક્ત, વિશ્વનાથ વગેરે મહત્વનું યોગદાન આપે છે. વિશ્વનાથ પછી આખ્યાનના પ્રવાહમાં સૌથી મોટું પૂર લાવનાર અને આખ્યાન કાવ્ય સ્વરૂપને ચરમકોટીએ પહોંચાડનાર કોઈ સર્જક હોય તો તે છે પ્રેમાનંદ. એમની પાસેથી આપણને તત્વ અને સત્વની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના આખ્યાનો પ્રાપ્ત થયા છે. એટલા માટે તો આપણા વિદ્વાનોએ પ્રેમાનંદને આખ્યાન શિરોમણિ એવું નામ આપ્યું છે. પ્રેમાનંદ પછી આખ્યાનના વર્તા પાણી થાય છે, પરંતુ આખ્યાનનો આ પ્રવાહ સાવ બંધ પડતો નથી. પ્રેમાનંદ પછી કાળિદાસ, મૂળજી ભટ્ટ, ધીરો ભગત, નરભેરામ, ગિરધર અને આપણા મધ્યકાળના છેલ્લા સિતારા દયારામ સુધી આ પ્રવાહ વહેતો આવે છે. દયારામ પછી પણ આ પ્રવાહ સાવ બંધ પડતો નથી. દયારામ પછી કવિ દલપતરામ પોતાના વેન ચરિત્ર અને હુન્નરખાઈની ચઢાઈમાં આખ્યાન શૈલીના પ્રયોગો કરે છે. અર્વાચીન યુગની અંદર સુંદરમ અને ઉપેન્દ્રાચાર્ય પણ સુદામા ચરિત્ર જેવા આખ્યાનો આપણને આપે છે. વર્તમાન સમયની વાત કરીએ તો ચિનુ મોદી અને વિનોદ જોશી તેઓ કાલાખ્યાન અને શિખંડીની અંદર આખ્યાન શૈલીના પ્રયોગો કરે છે. મિત્રો, આ આખ્યાન વિકાસના મહત્વના સોપાન બાદ આખ્યાનના સ્વરૂપ વિશે વાત કરીએ તો આખ્યાન કેવી રીતે સ્વતંત્ર કાવ્ય સ્વરૂપ બને છે, તેમજ આખ્યાન અન્ય કાવ્ય સ્વરૂપોથી કઈ રીતે જુદું પડે છે, તેના આગવા વિશેષો કયા છે, આખ્યાનની વ્યાવર્તક લાક્ષણિકતાઓ શું છે વગેરે બાબતોને અંકે કરવા માટે આપણા વિદ્વાનોએ આખ્યાનને મુખ્ય બે ઘટકમાં વિભાજિત કર્યું. એક એનું બહિરંગ અને એક એનું અંતરંગ. આખ્યાનનું બહિરંગ એટલે આખ્યાનનું બાહ્ય સ્વરૂપ. આ બાહ્ય સ્વરૂપનું મુખ્ય અંગ છે કડવું. જેવી રીતે મહાકાવ્ય સર્ગમાં આલેખાય, આખ્યાયિકા ઉચ્છવાસમાં આલેખાય, એવી રીતે આખ્યાન કડવામાં આલેખાય છે. શ્રી અશુભાઈએ કહ્યું છે તેમ કડવા શબ્દના મૂળમાં કડી એ શબ્દ પડેલો છે. આપણે ત્યાં પ્રાચીન સમયમાં દુહા, ચોપાઈ, છંદ વગેરેના પઠન માટે એના નિશ્ચિત ઢાળ અને લય હતા. સમયાંતરે આ ઢાળમાં પ્રદેશગત લોકઢાળોના પ્રયોગો ભળતા ગયા અને જ્યારે છંદની કડીઓને લોકઢાળમાં રજૂ કરવાની પરંપરા ચાલુ થઈ ત્યારે એવી કડીઓના એકમને કડવું શબ્દથી ઓળખાવવામાં આવ્યો. ટૂંકમાં કોઈ 4, 6, 8 કે તેથી વધારે કડીઓના બનેલા એકમને જ્યારે કોઈ નિશ્ચિત દેશ જ રાગ કે ઢાળમાં ગવાય છે ત્યારે એ એકમ એક કડવું બને છે. આપણા વિદ્વાનોએ કડવાને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કર્યું છે. મુખબંધ કે મોડિયું, મુખ્ય ઢાળ, વલણ કે ઉથલો. મુખબંધ કે મોડિયું એ વિષય પ્રવેશરૂપ કડવાનો પ્રારંભનો ભાગ છે. આ મુખબંધ ક્યારેક કવિ એક પંક્તિમાં બાંધે છે તો ક્યારેક 10થી વધારે પંક્તિમાં બાંધે છે. ઢાળ એ કડવાનો સૌથી વિસ્તારી ભાગ છે અને એ આખા કડવાનો, આખા આખ્યાનનો હાર્દરૂપ ભાગ છે, જેમાં કવિ કોઈ એક ઢાળમાં એક ઘટનાનું સવિસ્તાર નિરૂપણ કરે છે. અને વલણ કે ઉથલો એ કડવાનો અંતિમ અને ઉપસહારરૂપ ભાગ છે. અહીં એક કે અર્ધ કડીમાં મુખ્ય ઘટનાનો સાર આપી કવિ અનુગામી કડવાની ઘટનાનું સૂચન કરે છે. વલણ કે ઉથલો એ રીતે મહત્વના છે કે એ બે કડવાને જોડે છે. આ સાથે અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે સમગ્ર આખ્યાન મુખ્ય 3 ભાગમાં વિભાજિત થયેલું હોય છે. એક એનું મંગલાચરણ, બીજું મુખ્ય કથા અને ત્રીજું ફલશ્રુતિ. મંગલાચરણમાં કવિ 2-4 કડીમાં સરસ્વતી કે ગણપતિની સ્તુતિ કરે છે. મુખ્ય કથામાં કવિ કથા વિષયને સુગ્રથિત આકાર આપી હાથ ધરેલી કથાને વિવિધ કડવામાં રજૂ કરે છે અને ફલશ્રુતિમાં કવિ સ્વપરિચય આપી આખ્યાનના શ્રવણ અને એના મહિમાનું વર્ણન કરે છે. મિત્રો, આખ્યાનના બાહ્ય સ્વરૂપની આટલી સમજ સાથે તેના આંતરિક સ્વરૂપની વાત કરીએ તો કથન કેન્દ્રી કે પ્રબંધાત્મક કોઈ પણ કાવ્યને જે સર્વસામાન્ય લક્ષણો લાગુ પડે છે એ જ લક્ષણો આપણા આખ્યાનને લાગુ પડે છે. આ સંદર્ભે એના આંતરિક લક્ષણો જોઈએ તો આખ્યાનનું
પ્રથમ આંતરિક લક્ષણ છે કથાવસ્તુ અને વસ્તુ સંકલના. કથન કેન્દ્રીય એવા કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં કથા તત્વ અને એનું સંકલન અત્યંત મહત્વનું બની જાય છે અને આખ્યાન એ કથન કેન્દ્રિત સાહિત્ય છે. એટલા માટે આખ્યાનમાં પણ કથાવસ્તુ મહત્વનો ભાગ બની રહે છે. આખ્યાનનો રચયિતા આખ્યાનનું કથાવસ્તુ કે તેની સામગ્રી રામાયણ મહાભારત ભાગવત કે પુરાણ તેમજ નરસિંહ જેવા ભક્તના જીવનમાંથી એ પસંદ કરે છે. આ સામગ્રીનું એ સુદૃઢ સંકલન કરી તેને ગેરદેશી ઢાળની અંદર આલેખે છે. જરૂર જણાય ત્યાં મૂળ કથામાં એ ફેરફાર પણ કરે છે. પ્રેમાનંદને આપણે સિદ્ધહસ્ત આખ્યાનકાર કહીએ છીએ એની પાછળનું કારણ એ છે કે પ્રેમાનંદ પોતાના સમયની ઉત્તમ સંપદાનો એ પોતાના આખ્યાનમાં વિનિયોગ કરી જાણતા હતા. આખ્યાનનું બીજું મહત્વનું અંગ છે પાત્ર ચિત્રણ. આગળ કહ્યું તેમ આખ્યાનનું કથાવસ્તુ પૌરાણિક કથા પર આધારિત હોય છે એટલે એના પાત્રો પણ પૌરાણિક હોય છે. આ પાત્રો વર્તમાન સમયના શ્રોતાઓ માટે નિર્જીવ કે રસહીન ન બની રહે એટલા માટે આખ્યાનકાર આ પાત્રોને તત્કાલીન રંગે રંગી અને નવું જીવન બક્ષતા હોય છે. આખ્યાનનું ત્રીજું લક્ષણ છે રસ નિરૂપણ. આખ્યાનનું કથાફલક વિસ્તૃત હોવાથી આખ્યાનકારને વિવિધ રસનું નિરૂપણ કરવા માટે પૂરતો અવકાશ મળી રહે છે. આખ્યાનકાર આખ્યાનમાં કોઈ એક પ્રધાન રસ અને પ્રધાન રસને ઉપકારક થાય એ રીતે બીજા ગૌણ રસોનું એ નિરૂપણ કરતો હોય છે. આપણે જાણીએ છીએ કે રસની જમાવટ કરવામાં અને રસ સંક્રાંતિમાં પ્રેમાનંદ પાવરધા હતા. રસ નિરૂપણ પછી આખ્યાનની મહત્વની લાક્ષણિકતા છે ભાષાશક્તિ. આખ્યાનકાર પાસે શ્રોતાના મન હૃદય પર ધારી અસર પાડી શકાય એ પ્રકારનું ભાષાબળ હોવું જરૂરી છે કારણ કે આખ્યાન એ પરફોર્મિંગ આર્ટ છે. શ્રોતાઓને કહી સંભળાવવાનો કાવ્ય પ્રકાર છે એટલે વાણી દ્વારા જ શ્રોતાના માનસમાં પાત્ર પ્રસંગ કે સ્થળનું વર્ણન કંડારવાનું હોય છે, સ્થળનું ચિત્ર કંડારવાનું હોય છે. હમણાં જસુભાઈએ વાત કરી તેમ આખ્યાનકારે વાયુમાં શિલ્પ કંડારવાનું કામ કરવાનું છે તેથી આખ્યાનકારને લોકભાષાનો લય, એનો કાકુ, કહેવત, રૂઢિપ્રયોગ, અલંકાર વગેરે તત્વોનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. ભાષાશક્તિની જેમ વર્ણન કલા પણ આખ્યાનનું મહત્વનું લક્ષણ બની રહે છે. વર્ણનો પ્રસંગ કે પરિસ્થિતિને ચિત્રાત્મક બનાવે છે. આખ્યાનમાં વન, ઉપવન, નગર, પાત્રો, પ્રસંગો, યુદ્ધ વગેરેના વર્ણનોને અવકાશ છે. શક્તિશાળી કવિ તાજકીપૂર્ણ વર્ણનો દ્વારા શ્રોતા ઉપર ધારી અસર પાડી શકે છે પરંતુ જો આ વર્ણનો ચીલાચાલુ અને લંબાણપૂર્વક હોય તો એ શ્રોતા માટે કંટાળાજનક બની રહે છે કારણ કે દીર્ઘ વર્ણનો કથાની ગતિને રૂંધે છે અને શ્રોતાઓને રસ વાર્તાની ગતિમાં છે. આખ્યાનનું છઠ્ઠું મહત્વનું લક્ષણ છે ગેય તત્વ કે ગીત. આગળ વાત કરી તેમ આખ્યાન એ ગાયન અને વાદન સાથે રજૂ કરાતું કાવ્ય સ્વરૂપ છે તેથી આખ્યાનકાર દરેક કડવાને વિવિધ દેશીઓના ઢાળમાં ગાઈ શકાય એ રીતે આલેખતો હોય છે. દાખલા તરીકે મારું માણેકડું રિસાયવું રે સાંભળિયા, પછી સાંભળિયોજી બોલિયા તને સાંભળે રે જેવા ગીતો એ સમયના લોકહૃદયમાં ઊંડી અસર પાડી હશે. આખ્યાનની સાતમી લાક્ષણિકતા છે સમકાલીન રંગપૂર્ણી. આખ્યાનનું વિષયવસ્તુ પૌરાણિક હોય છે પરંતુ આ પૌરાણિક કથાને જીવંત બનાવવા માટે આખ્યાનકાર પોતાના સમયના જીવન રંગોનું કલાત્મકતાથી આલેખન કરે છે. પોતાના સમયના શ્રોતાને જકડી રાખવા માટે અને શ્રોતાનું દિલ બહેલાવવા માટે આખ્યાન તત્કાલીન સામાજિક રીતરિવાજો, માન્યતાઓ, વહેમો વગેરેનું નિરૂપણ કરે છે. સમાજ દર્શન કે સમકાલીન રંગપૂર્ણી આપણા વિદ્વાન શ્રી ડોલરરાય માંકડ માટે એ મહત્વનું અંગ ગણાવે છે. મિત્રો, મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્ય સ્વરૂપ આખ્યાન વિષયક, આટલી સમજ સાથે ડૉક્ટર હસુ યાજ્ઞિકે આખ્યાનની જે લાક્ષણિકતાઓ આપણને તારવી બતાવી છે એના ઉપર એક દ્રષ્ટિપાત આપણે કરી લઈએ
એણે જે વિવિધ લાક્ષણિકતાઓ આપણી સામે મૂકી છે એ લાક્ષણિકતાઓ આપણે જોઈ લઈએ, અને સાથે અશુભાઈને આપણે વિનંતી કરીએ કે તેઓ મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્ય સ્વરૂપ એવા એનું બીજું જે સ્વરૂપ છે એ પદ્ય વાર્તા, એના ઉપર એ વિગતે માંડીને વાત કરે. શ્રી અશુભાઈ, પદ્ય વાર્તા ઉપર આપ જે મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્યનું આખ્યાન જેવું જ એક બીજું સ્વરૂપ છે પદ્ય વાર્તા, એના ઉપર આપ વિગતે વાત કરો. પ્રોફેસર ડૉક્ટર રવજીભાઈ રોકડે આપણને આખ્યાનની આખી પૂરી સમજ આપી. એવું બીજું સ્વરૂપ છે એ પદ્ય વાર્તા. તો આ બંનેમાં એક મહત્ત્વનો ભેદ છે એ આપણે સ્પષ્ટ કરવો જોઈએ. આખ્યાન એ એવી સ્વરૂપ સંજ્ઞા છે જેનો ઉપયોગ એ લખનારા લોકોએ, એના લેખકોએ, કવિઓએ, કથાકારોએ એને કર્યો છે, મીમાંસકોએ આખ્યાનનો પ્રયોગ કર્યો છે. જ્યારે પદ્ય વાર્તા એ એવી સંજ્ઞા છે જે આજે આપણે એક સ્વરૂપના અર્થમાં શામળ વગેરે જે લખી કૃતિઓ દોહા ચોપાઈમાં એના માટે પ્રયોજીએ છીએ. એટલે આખ્યાન એ પરંપરાગત એવી સ્વરૂપ સંજ્ઞા છે, જ્યારે પદ્ય વાર્તા કે પદ્યકથા એ આપણે આપેલી સ્વરૂપ સંજ્ઞા છે. અને છતાંય એ સાર્થક તો છે જ, કારણ કે આ પદ્ય વાર્તાને એક સ્વરૂપ તરીકે નિજી પોતાના કહી શકાય એવા લક્ષણો છે, અને એ બે લક્ષણો છે. પણ આખ્યાન અને પદ્ય વાર્તામાં ભેદે છે કે આખ્યાન છે એ આપણને પૌરાત્ય મીમાંસામાં મળે છે, અન્યત્ર પણ મળે છે, અને એનું ગુજરાતી દેશીમાં ગવાતું એક સ્વરૂપ એ ગુજરાતીમાં સિદ્ધ થયેલું જોવા મળે છે. એવી રીતે પદ્ય વાર્તાનું પોતાનું જે સ્વરૂપ છે એ પદ્ય વાર્તાનું સ્વરૂપ એ દોહા અને ચોપાઈમાં સ્વરૂપ થયેલું જોવા મળે છે. એટલે આપણે એને પદ્ય વાર્તાને એક ભારતવ્યાપી પ્રાચીનતમ પ્રકાર પણ કહી શકીએ, કારણ કે એનું ભારતીય કથા સાહિત્યનો વિચાર કરો કથન કેન્દ્રમાં તો ઈસવીસન પૂર્વેના 3000 વર્ષથી કથા સાહિત્ય એને ચરમ કોટી કલાની દૃષ્ટિએ સિદ્ધ કરી શક્યું છે, એમ આપણે ઋગ્વેદ દશમ મંડળની કથાઓના આધારે બે સૂક્તને, ખાસ પૂર્વા ઉર્વશી સૂક્ત અને યમ યમી એ આ સંવાદ સૂક્ત, આ સંવાદમાં આખી કથા માંડવાને બદલે જ્યાં સંઘર્ષ પરાકોટીએ છે, પરાકાષ્ઠાએ છે, અને સંઘર્ષની પરિસ્થિતિને પાત્રના ખુદના સંવાદમાં આલેખવામાં આવી છે, કદાચ મને લાગે છે ત્યાં સુધી વિશ્વમાં આવી રીતે નાટ્યાત્મક રૂપમાં એક મુખ્ય સંઘર્ષને આપનારું બીજું કોઈ આપણી પાસે દસ્તાવેજી નથી. અને એ રીતે પછીના ક્રમે આપણને પૂરી કથા શું છે એ મળે છે, એમ કથા કહેવાતી ગઈ અને કહેવાતી કથાઓની પ્રાચીનતા કેટલી છે એ કાલિદાસનું મેઘદૂત હોય કે અબ્દુર રહેમાનનું સંદેશ રાસક હોય ત્યાં કથકો વગેરેના આપણને ઉલ્લેખ મળે છે. અને એમાંથી પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજસ્થાનમાં એક વિશેષ પરંપરા આપણે જોઈ શકીએ છીએ મારું ગુર્જર ક્ષેત્રની, કે એમાં એ મુખ્ય બે લક્ષણો આની પદ્ય વાર્તા જેને કહી શકીએ એવી આપણને જોવા મળે છે. આમાં મુખ્ય બે લક્ષણોમાં એનું પહેલું લક્ષણ એ છે કે આ બધી જ કથાઓ ઉત્પાદ્ય નથી પણ ખ્યાત છે. આજની પરિભાષામાં પરંપરાગત લોકકથામાંથી આ કથાનું આલેખન થાય છે, અને એ આલેખનમાં એનું નિરૂપણ, એનું નિર્માણ એ દુહા અને ચોપાઈમાં થાય છે. અહીં રાસથી, આખ્યાનથી કે જેને પ્રબંધ કહે છે, વીરગાથાથી આ પદ્ય વાર્તા જુદી પડે છે કે અહીં જે ઘટના છે એ પરંપરાગત લોકકથા છે અને એનું જે નિર્વહણ છે એ કથામાં છે. આમ તો પદ્ય વાર્તા એમ આપણે કહીએ ત્યારે એના પોતાના સ્વરૂપના નિશ્ચાયક જુદા જુદા એવા એના ઘટક તત્વો લક્ષણો આપણે તારવી શકીએ,
પણ જેને પ્રાણભૂત ગણીએ એવા આ બે પ્રકારના છે. અને આ આપણે જોઈએ કથા કે વાર્તા એ શબ્દ પ્રયોજીએ ત્યારે એ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આપણા ચિત્તમાં રહેવો જોઈએ. આ બંને લગભગ આપણે સમાન અર્થ માનીએ છીએ પણ એ જાતિવાચક છે, જીનર છે. કથા કે વાર્તા છે એ જીનર છે અને કથા એમ જ્યારે કહીએ છીએ ત્યારે પદ્ય કથા કહેવાના બદલે વધારે હું પસંદ કરું એ પદ્ય વાર્તા કહેવાનું. કથાની સાથે અમુક પ્રકારની ધાર્મિકતા પણ સંકળાયેલી છે. સત્યનારાયણની વાર્તા એમ ન કહેવાય, સત્યનારાયણની કથા એટલે ધર્મની સાથે જે સંકળાયેલી છે એના માટે કથા છે. જ્યારે નોન સેક્ટેરિયન આપણા સાહિત્યના બે પ્રવાહો છે જે સેક્ટમાં અને વિશ્વમાં પણ સાહિત્ય કલા માત્રને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, રિલિજિયસ એન્ડ સિક્યુલર. એટલે સિક્યુલરનો અર્થ આપણે આજે સમભાવ કરીએ છીએ, માત્ર સમભાવ નથી કે ધર્મ નિરપેક્ષ પણ નથી, પણ ધર્મ સાથે કોઈ એક પંથની સાથે સેક્ટ સાથે સંબંધ નથી એટલે નોન સેક્ટેરિયન લિટરેચર બ્રાન્ચ. તો આ નોન સેક્ટેરિયન લિટરેચરની એ ઉત્તમ જો આપણને નમૂનો હોય તો આ પદ્ય વાર્તા છે. અને એ આપણને પ્રાચીનતમાંથી આપણને જોવા મળે છે ત્યાં ધર્મ નહીં પણ માનવ્ય માનવતા યમયમીમાં આપણે કોઈ સીધી રીતે ધર્મ નથી પણ એક આખો કોમ્પ્લેક્સ જે રીતે એ એક લોહીનો સંબંધ ધરાવનાર વચ્ચેનો સંબંધ ન હોય એ સ્ત્રી પુરુષના સંબંધો પૂર્વા ઉર્વશી જે સનાતન કાળથી આજ સુધી મિથનો અર્થ જે છે કે જ મિથમાં જે પરિસ્થિતિ છે એ છેક સુધી આવી શકે. તો આવું આપણા ચાર સ્વરૂપો છે એ પ્રકારનું આપણી પાસે મહત્ત્વનું જે આ સ્વરૂપ છે એ પદ્ય વાર્તાનું છે. અને મધ્યકાળમાં આપણી પાસેથી જે આવ્યું એમાંથી બે લક્ષણો આપણે એના તારવ્યા, પર પરંપરાગત લોકકથા હોય અને એમાંથી આવે. તો આ કથા પદ્ય વાર્તાઓના જે મુખ્ય લક્ષણો આપણે જોઈએ અને પ્રવાહ પર ઉઠતો દૃષ્ટિપાત કરીએ તો એના મુખ્ય લક્ષણોમાં આપણે કહી શકીએ કે લોકકથાત્મક વસ્તુ એનું પહેલું છે. એટલે આ બધા સ્વરૂપોને હું એ રીતે બાંધું છું કે એનો કથાનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે અને એનું વહન નિર્વહણ કઈ રીતે છે. અને આ બધા જ પ્રબંધના પ્રકારો છે, પ્રબંધાત્મક કાવ્યના. એટલે પ્રબંધાત્મક કાવ્ય જે કોઈ છે એમાં કથાનું નિર્વહણ માટે જેની રોકડ સાહેબે વાત કરી એ રીતે જ આગળ વધે. તો આ પદ્યવર્તા પણ લોકાત્મક વસ્તુમાંથી લેવામાં આવે અને કૃતિનું પ્રબંધાત્મક સ્વરૂપ એટલે એને મંગલાચરણ થાય, સીધી કથાની માંડણી થાય, આદિ મધ્ય અંત થાય અને છેલ્લે એને પહેલામાં ફલશ્રુતિ રૂપે આવે. ફલશ્રુતિ જેમ ધાર્મિકતા હોય તો કથામાં તો મનોરંજન છે તો મોટાભાગની દાંપત્યનું સુખ મળે કે જે દંપતીઓ વિખૂટા પડ્યા છે એ લોકો પરસ્પરને પામે આવા પ્રકારની હળવી રમૂજી ક્યાંક આ આશાયશ આપે એ પ્રકારની ફલશ્રુતિ આમાં હોય છે. દુહા માધ્યમમાં આખી કથા ચાલે અને સંકલન કથા સંકલન એ જુદું પડે. એ લગભગ ક્યાંક મુખ્ય કથા એક સળંગ રૂપમાં હોય અને ત્યાં સાધ્યન ચાલતી હોય તો સળંગ રીતે ચાલે. ક્યાંક કથા પોતે સંકુલ હોય તો એમાં કથાના બે ફાંટા જુદા પડે. નાયક નાયિકા વિશે વિયોગ હોય તો બંને અમુક સમયે જુદા પડે અને પછી એનું આકલન થાય. અને ક્યાંક બીજો એક પ્રકાર છે મંથલિકા ઉપરાંત પ્રહલિકા, તો એને કારણે કથાને પુષ્ટ કરવા માટે એક બીજી કથા પણ કહેવાય તો એની સાથે આવે. પાત્ર સૃષ્ટિ પણ અહીં જુદા પ્રકારની હોય, આખ્યાનની પાત્ર સૃષ્ટિ હોય કે બીજા કોઈ સ્વરૂપની વિગાથાના પાત્ર સૃષ્ટિ હોય એના કરતાં અહીં નાયક નાયિકા એ ઉચ્ચ કા ભદ્રવર્ગના આવે પણ જોશી માળી મણિયારો જેવા પાત્રો પણ અહીં આવે, રાક્ષસ પણ આવે, પરીઓ પણ આવે, એમ જુદા જુદા પ્રકારના અનેક પાત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ. અને એની જ અસર સૌથી મોટી સ્ટ્રાઇકિંગ એલિમેન્ટ એમાં કથામાં હોવું જોઈએ. આખ્યાનમાં તો ધાર્મિકતા જ એક પ્રકારનો ચમત્કાર છે, જ્યારે અહીં કથાને પોતે પોતાના ચમત્કારથી આવવાનું હોય
એટલે ચમત્કારના વિવિધ રૂપો, એ દૈવી ચમત્કાર હોય એ એનો એક સ્વરૂપ છે, દેવી રીતે માંત્રિક રીતે સિદ્ધ થાય, રાક્ષસી વગેરે વૃત્તિઓથી સિદ્ધ થતા બીજા છે, માણસ પોતાની જાદુઈ શક્તિથી તો જાદુઈ તિલસ્માંથી ચમત્કારો, અને કેટલાક વિશિષ્ટ શક્તિના, દાખલા તરીકે ત્રણ પ્રકારની સ્ત્રીઓની કથા શરી સાગરમાં છે, સૂતી અને સોળ ઉઠી તપાસ કરી તો ખબર પડી કે સાત તળાઈની નીચે વાળ હતો એના કારણે એને સોળ ઉઠી, તો એની સંવેદનશીલતા નૃત્ય કરે અને છતાં એને ટાંકણી ન વાગે, તો એ પ્રકારની એની કુનેહ એ આ પેલા કથામાં ચોર ચોવીસ અગજ અંગુલ અષ્ટ પ્રમાણ એ તે પે સુલતાન હે મત ચૂકે ચૌહાણ, તો એમાં શબ્દવેદી બાણ એને અંદાજે લેવાનું કરવું એ પ્રકારનો માનવીય ચમત્કાર. તો આ ચમત્કાર છે એનું મુખ્ય, એટલે આ જાતનું એનું કથાનું માળખું હોય, કથાનું કથા વસ્તુનું સંકલન થાય, અને જે ખ્યાત વસ્તુ હોય એને આખા રંગીન રોમેન્ટિકમાંથી એને મૂકવામાં આવે, આ બધાને સીધી અસર એની પાત્ર સૃષ્ટિ પર પડે. માત્ર રાજાને શ્રેષ્ઠીઓ ન હોય, માલણ હોય, સામાન્યમાં સામાન્ય પેલા હોય, માનવથી ઇતર એવા દેવો પણ હોય, રાક્ષસો પણ હોય, માંત્રિકો હોય, અર્ધમાનવ હોય, એટલું જ નહીં પશુ સૃષ્ટિના પાત્રો પણ નંદબત્રીજી જોઈશું તો આપણને ખબર પડશે કે એમાં એક શુક પોતે મહત્ત્વનું પાત્ર ભજવે છે. શુક સપ્તતીમાં પણ વાર્તા કહેનારું પાત્ર અને પ્રભાવતીને રોકનારું, દુષ્કર્મથી રોકનારું પાત્ર અત્યંત પ્રભાવક એ શુક છે. અને સમસ્યા કે આડકથા આજે આપણને નિરર્થક લાગે, પણ એ વખતે દિવસો સુધી કથા ચાલતી હોય ત્યારે સમસ્યાના અનેક પ્રકારો, પ્રશ્ન પહેલી, પ્રશ્ન પૃચ્છા અને અંતરલાપિકા એમાં જ પ્રશ્ન હોય અને છેલ્લી પંક્તિમાં એનો ઉત્તર હોય, આ પ્રકારના આવે વ્યવહાર બોધ કે જ્ઞાન કે ઉપદેશ જે છે સરસ્વતી ચંદ્ર સુધી જોઈએ છીએ. પ્રિય વાચક, તે જોયું અતિ ઉશૃંખલતાનું આ પરિણામ, એટલે એક પ્રકારનું વ્યવહાર બોધ આપવો, ઉપદેશ આપવો, તો આ તો ડિસ્કોર્સનો પ્રકાર હતો, એટલે ત્યાં છપ્પાના માધ્યમે આપણને જોવા મળે છે. વર્ણન પણ એના એ પ્રકારના રહેતા હોય, એ તે વર્ણન આવે એટલે સાથે સ્વાભાવિક નાટ્યાત્મક સંવાદ, એ સંવાદના પણ અનેક રૂપો એમાં આવે, આના કારણે એક વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું બંધાય જેમાં ચમત્કાર ક્વચિત ગીત પણ આવે. આમ આપણી પાસે એક બહુ જ સમૃદ્ધ પરંપરા છે, અસાહિત્યથી માંડીને આપણે સામર્થ સુધીની આ પદ્યકર્મા વાર્તામાં આપણને જોવા મળે છે. અસાહિત્યથી શરૂ થયેલી અને ગુજરાતી સાહિત્યને ઉત્તમોત્તમ એવી આથી પ્રશિષ્ટ એવી ચાર કૃતિઓ આપણને સિદ્ધ થાય છે, જેમાં હું કહું કે આખા પ્રવાહમાંથી જે 13મી સદીથી આપણે છેક સામર્થ સુધી પહોંચી ત્યાં સુધી આપણને ચાર પ્રશિષ્ટ કૃતિ, એમાં ગણપતિ ગાયસ્થ કૃત માધવાનલ કામ કનલા દોગ્ધક પ્રબંધ એ આપણને મુખ્ય છે, બીજી માધવની વૃત્તબદ્ધ રચના રૂપસુંદર રાસ જે બિલ્લણ કાવ્યમાંથી આવી એ છે, અને માધવકૃતની રૂપસુંદર રાસ એવી જ એના પહેલાંની જયવંત સૂરીની શૃંગાર મંજરી એ આખી પ્રશિષ્ટ કૃતિ, અને માત્ર પરફોર્મન્સ માટેની નથી પરિશીલન માટેની છે, અને છેલ્લી શામળની નંદબત્રીશ્રી એ આપણી પાસે આપણને મળે છે. આમ આપણું કથા સાહિત્ય, કથન કેન્દ્રીય સાહિત્ય આજની પણ આપણી વિભાવનાને સંતોષે, પણ એકાએક ડિસ્કોર્સનો પ્રકાર છે, એ આપણે ધ્યાનમાં રાખીને જ એનું મૂલ્યાંકન કરવું જોઈએ. નમસ્કાર મિત્રો, મધ્યકાલીન કથન કેન્દ્રિત સાહિત્ય અને એના મુખ્ય બે સ્વરૂપો આખ્યાન અને પદ્ય વાર્તા એ વિષયે અશુભાએ જે વાત કરી, ફરી આ જ વિષયે ફરી પાછા આપણે ક્યારેક મળશું. ધન્યવાદ. નમસ્તે.